जो कोरोना 2014 पहला आव्यो होत तो धीमी गति ना समाचार ने 5 वर्ष सुधी वैक्सीन नो विचार ज ना आव्यो होत। आ शब्दों अमारा नहीं परंतु भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख सीआर पाटिल ना छे के जेमणे नर्मदा ना एक कार्यक्रम दरमियान पूर्व प्रधानमंत्री मनमोहन सिंह पर निशान साध्यो ने कटाक्ष कर्यो होतो। शू कह्यु छे सीआर पाटिले सांभळीए आ वीडियो में। नमस्कार, हूँ नीलम खारेचा, आप जोई रह्या छो गुजरात तक। गुजरात भाजप अध्यक्ष सी आर पाटिल नर्मदा जिल्ला मा बे दिवस वन डे वन डिस्ट्रिक्ट कार्यक्रम मा राजपीपळा टाउन हॉल खाते माध्यमिक अने प्राथमिक शिक्षकोना सम्मेलन मा हाजरी आपी हती। शिक्षकोना पड़तर प्रश्नों ने सांभळी आगामी चूंटणी माटे शिक्षकोने रीझवानो तेमणे प्रयास कर्यो हतो। राजपीपळा टाउन हॉल बाद रोड शो करी सी आर पाटिल साथे प्रदेश महामंत्री प्रदीपसिंह वाघेला, वडोदरा पूर्व प्रमुख भरत डांगर, सांसद मनसुखभाई ગીતાબેન રાઠવા સાથે સભા સ્થળે પહોંચ્યા હતા। રાજપીપળા ખાતે તેમણે જંગી જનમેદની વચ્ચે સભા ગજવી હતી। સી આર પાટીલે કહ્યું હતું કે આ રેલી જોઈ વિરોધી પાર્ટીને ઉમેદવાર નહીં મળે અને મળશે તો ડિપોઝિટ ભૂલ થઈ જશે, બાકીના ભાજપના જોડાઈ જશે। આ સાથે જ પ્રધાનમંત્રીની કામગીરીથી દરેક ક્ષેત્રમાં આદિવાસી ભાઈઓએ ડંકો વગાડ્યાની વાત કરી। નર્મદામાં 10 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર મંજૂર થયાનું તેમણે કહ્યું હતું। જો કે આ દરમિયાન સી આર પાટિલે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર કટાક્ષ કર્યો હતો। તેમણે કોરોનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કોરોના 2014 પહેલા આવ્યો હોત તો ધીમી ગતિના સમાચારને 5 વર્ષ સુધી વેક્સિનનો વિચાર જ ના આવ્યો હોત। સાંભળો સી આર પાટિલે આ સભામાં શું કહ્યું હતું। દરેક ગામને પાકા રસ્તા પણ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એ દરેકને આપી દીધા છે, પણ સરકારનું એક વચન છે કે દરેક ગામને પાકા રસ્તા અને દરેક ખેતરને કાચા રસ્તા અને ખેતરને સિંચાઈ આ વ્યવસ્થા કરવા માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી કરીને બેઠી છે। હમણાં આપણા આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ એમ તો મારા સંસદીય મતવિસ્તારના ધારાસભ્ય છે અને રાજ્ય સરકારમાં હમણાં કેબિનેટ મંત્રી છે। એમણે કહ્યું છે કે આવનારા દિવસોમાં અમારા દરેક ખેતરને સિંચાઈનું પાણી મળે એના માટેની યોજના એ મંજૂર કરી રહ્યા છે। નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ પોલિટિકલ ખબર માટે જોતા રહો ગુજરાત તક।